અત્યારે આપણે ભાગાકારના દાખલા જોઈએ છીએ, જેમાં મહાવરામાં આપણે એક દાખલો જોઈ ગયા. આજે આપણે બીજો દાખલો જોઈશું. એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકે? ચાલો દાખલો જોઈએ. તો હવે આપણને આપેલું છે કુલ કેટલા લોકો છે, 836 લોકો છે. હરોળ કેટલી ટોટલ છે? 44 હરોળ છે. આપણને શું શોધવાનું કીધું છે? તો કે એક હરોળમાં કેટલા લોકો સમાઈ શકે તે આપણે શોધવાનું છે. શું મૂકીશું? સૌથી પહેલા ત્રિરાશિ મૂકીશું. 44 હરોળ ટોટલ જેટલી હરોળ આપેલી છે તે બધી મૂકી દઈશું. 44 હરોળ એમાં ટોટલ કેટલા માણસો સમાય છે? 836 લોકો સમાય છે. બરાબર બરાબર સમજો. કુલ જેટલી હરોળ છે તેમાં તો બધા સમાય જ ગયા છે, આપણને ખબર જ છે. એટલે કે 44 હરોળ છે, 536 લોકો સમાય છે. તો આપણને કીધું છે કે જો એક હરોળ હોય તો કેટલા લોકો સમાશે? બરાબર 44 હરોળ, 536 લોકો, એક હરોળ તો કેટલા લોકો સમાશે? ચાલો હવે જે મેં કીધું તું કે બાજુ બાજુની સંખ્યા હોય તો ભાગાકાર આવે, ક્રોસ વાળી સંખ્યા હોય તો ગુણાકાર આવે, અને જો આપણે સામ સામેની સંખ્યા હોય તો શું આવે? ભાગાકાર. અહીંયા શું થશે? 1 × 836 ભાગ્યા 44, જેમાં 1 ને તમે ગણતરીમાં ના લો તો પણ કોઈ ફરક પડતો નથી. એટલે 836 ભાગ્યા 44. બરાબર. જ્યારે ક્રોસમાં સંખ્યા હોય ત્યારે શું આવે? ગુણાકાર. આવી રીતે ઉપર નીચે હોય તો પણ ભાગાકાર આવે, અને આવી રીતે સામે સામે હોય તો પણ આવે ભાગાકાર. તો આપણે શું થશે? 836 ભાગ્યા 44 કરશો તો તમને એક કરોડની અંદર કેટલા લોકો સમય તેનો જવાબ મળી જશે. કરીએ 836 ભાગ્યા 44. બરાબર. 44 44 દો કેટલા થઈ જશે? 88 થઈ જશે, જે 83 કરતાં વધી જશે. એટલે ભાગ ચાલશે 1 થી, 44 કરતાં 44. બરાબર. જો ભાગ બાકી કરીએ, 3 માંથી 4 જાય ના જાય, શું લેવું પડે? 10 કો લેવું પડે. 8 પર આવી જશે 7, 3 પર આવી જશે 13. 13 માંથી 4 જાય તો કેટલા વધે? 9. 7 માંથી 4 જાય તો કેટલા વધે? 3. અને ઉપરથી આવી જશે 6, થઈ જશે 396. હવે ફરીથી 44નો ગુણાકાર એટલો સંખ્યા સાથે કરવો પડશે કે જેથી 396 કરતાં નાની સંખ્યા બચે. 396 છે એટલે આપણે ડાયરેક્ટ મોટી સંખ્યાઓ સાથે ગુણાકાર કરવો જોઈએ. સીધા લઈએ આપણે 8 8 6 32, વધી પડી 3 8 6 32, 33 34 35, 352 આવે છે. અહીંયા આવ્યું છે 396. હજી આપણે આગળ જોઈ લઈએ, કદાચ હજી પણ અહીંયાથી નાની સંખ્યા આવે. બરાબર. 9 6 36, 9 6 36, 38, 38, 39. કેટલા આવી ગયા? 396. કેટલા
व्यावहारिक दाखला होय तो पाछळथी આવી રીતે સરસ રીતે લાઈનમાં જવાબ આપવાનો રહેશે। ત્યાર પછીનો દાખલો, એક માળી સફરજનના 458 વૃક્ષ ખરીદે છે, તે એક હરોળમાં 15 વૃક્ષ રોપવા ઈચ્છે છે, તો તેણે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે અને કેટલા વૃક્ષ રોપાયા વગરના વધશે? તો ચાલો દાખલો જોઈએ। તો ત્યાર પછીના દાખલામાં શું આપેલું છે કે ભાઈ કુલ વૃક્ષ કેટલા છે? 458 વૃક્ષ। એક હરોળની અંદર કેટલા રોપવાના છે? 15 વૃક્ષ રોપવાના છે। તો આપણને એવો સવાલ પૂછેલો છે કે ભાઈ જો 458 વૃક્ષ હોય, એક હરોળમાં 15 વૃક્ષ રોપવાના હોય, તો કેટલી હરોળની જરૂર પડે કે જેથી આ વૃક્ષ રોપી શકાય, એટલે કે હરોળની સંખ્યા શોધવાની છે। અને બીજું પણ આપણને પૂછેલું છે કે ભાઈ કેટલા વૃક્ષ રોપાયા વગરના બચી શકે? હવે ઘણા બાળકોને એવું થતું હશે કે આપણે કેટલા દાખલા લાવવા પડશે? બે દાખલા લાવવા પડશે, કારણ કે બે સવાલ પૂછેલા છે, પણ એવું નથી। અત્યાર સુધી આપણે જેટલા દાખલા જોયા એમાં શેષ વર્તેથી એ શેષ વર્તેથી એ જ આ પ્રશ્ન છે કે ભાઈ જે જવાબ આવશે એ આપણને શેનો જવાબ મળી જશે? કેટલી હરોળની જરૂર પડશે એનો જવાબ મળી જશે। જે શેષ બચશે તે શેષનો મતલબ શું છે? કે ભાઈ કેટલા વૃક્ષો હજી પણ રોપાયા વગરના બાકી વધશે, બરાબર? તે દાખલા ગણવાની જરૂર પડશે નહીં। તો સૌથી પહેલાં તો આપણે તે રાશિ મૂકી દઈએ। કેટલી ટોટલ કેટલી હરોળ છે? એક હરોળ છે 15 વૃક્ષ, તો આપણે ઊંધું કરી દઈએ। 15 વૃક્ષ એક હરોળ, કેટલા ટોટલ વૃક્ષ છે? 458 વૃક્ષ। કેટલી હરોળ? શું છે અહીંયા સંખ્યા? આજુબાજુમાં છે, આજુબાજુમાં છે, તો થઈ જશે ભાગાકાર। ભાગાકાર કરી નાખીશું 15 સાથે, 15 નો ઘડિયો આપણો જોઈએ, અહીંયા છે 43, ઘડિયો છે 15 નો, કેટલા થશે? 15 23 45, બરાબર? 5 5 5 છે તો 0, 4 5 4 છે તો 0। હજી એક સંખ્યા બાકી છે, તે ભૂલી જવાનું નથી। અહીંયા 8 છે, અહીંયા 15 છે, આના કરતાં આ સંખ્યા નાની છે। તો ઘણા બાળકો અહીંયાથી દાખલો પૂરો થઈ જાય એવું વિચારે કે હવે દાખલો પૂરો, પરંતુ આપણે આ સંખ્યાને હજી હમણાં જ ઉતારેલી છે, હજી એનો કંઈ ઉપયોગ નથી કરેલો, તેથી આના ભાગમાં પડેલું શું આવશે? 0। શું આવી જશે? ભાગમાં પડશે 0। હવે આ દાખલો પૂરો થઈ ગયો। જો ડાયરેક્ટ તમે બાદ બાકી કરી હોય અને અહીંયા 8 બચાવો તો તમારે અહીંયા ભાગમાં 0 મૂકવાની જરૂર પડત નહીં, તો દાખલો ત્યાં જ પૂરો થઈ જાય। પરંતુ આપણે એક સંખ્યા વધારાની છે, એને નીચે ઉતારેલી છે, એ એકલી સંખ્યા છે અને એના કરતાં નાની છે, તો ડાયરેક્ટ દાખલો પૂરો ના થાય એ જે સંખ્યા ઉતારેલી છે એનું અહીંયા ભાગમાં પડેલું 0 એ મૂકવું પડે। હવે અહીંયાથી દાખલો આગળ વધે તેમ નથી, તેનો અર્થ શું થયો? આ 30 છે તે આપણો જવાબ છે, એટલે કે 30 હરોળની જરૂર પડે। અને જો આવી રીતે 30 હરોળ આપણે વૃક્ષોની રોપશું અને જો કુલ વૃક્ષો 458 હશે તો 8 વૃક્ષો હજી બાકી રહી જશે, એને હજી એક અલગથી હરોળમાં રોપવા પડશે, એ 15 વૃક્ષની હરોળ થશે નહીં। માત્ર કેટલા વૃક્ષની હરોળ થશે? 8 વૃક્ષની હરોળ થશે, એટલે જો 15 વૃક્ષની હરોળ કરવી હોય તો કેટલી થશે? 30, અને બાકી બચી જશે 8 વૃક્ષ। તો આપણને મળી ગયા મને જવાબ પેલો પ્રશ્ન હતો કે કેટલી હરોળમાં વૃક્ષ રોપવા પડે? કેટલી હરોળમાં? 30 હરોળમાં વૃક્ષ રોપવા પડે। કેટલા વૃક્ષ રોપાયા વગરના વધે? કેટલા વધશે? 8 વૃક્ષ રોપાયા વગરના વધશે। તો આમ હવે બંને જવાબ લખવા પડે। આમ કેટલી હરોળની? 30 હરોળની વૃક્ષ રોપવા માટે